નમસ્કાર દોસ્તો, શાંતિ શ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી ખાતે 12મી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા માઈ ભક્તો માટે સેવા અને શુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને શુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહી છે. આ કેમ્પનું સરનામું એટલે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ. વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડો સાથેની સેવાઓ પૂરી પાડી મેળવવામાં આવતા માઈ ભક્તોની સેવા કરવામાં આવે છે. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે. માઈ ભક્તો પગપાળામાં અંબાના દર્શન માટે આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે. અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘેર ગુજરાત એસટી નિગમની બસમાં પ્રવાસ કરીને જાય છે. દૂર સુદૂરથી આવતા યાત્રાળુની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 1250 જેટલી બસો મૂકવામાં આવી છે. યાત્રાળુની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે. ભાદરવી પૂનમના મહામેળામાં વેચાણકર્તાઓની સુખ અને સુવિધા માટે વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરાયું છે. અંબાજી ખાતે વેચાણકર્તાઓની મુશ્કેલી ન પડે તેમજ પદયાત્રિકો અને યાત્રાળુઓની સુખ અને સુવિધા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ વખતે મેળાના બ્રાન્ડિંગ પર વિશેષ ભાર મુકાયો છે, જેને પગલે મેળામાં જાહેર હરાજીના પ્લોટની એક સરખી ડિઝાઇન તેમજ ખાસ કલર કોડ સાથે સુંદર આયોજન કરાયું છે. આ એક જ પ્રકારના એક સરખા સ્ટોલ મેળામાં દરેક યાત્રાળુ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં સેવા સેતુના 10મા તબક્કાનું 17મી સપ્ટેમ્બરથી આયોજન કરાયું છે. રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સેવા સેતુ કાર્યક્રમમાં અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના 51, સુઈગામ તાલુકાના 42, ધાનેરા ગ્રામ્યમાં 77, દાંતેવાડા તાલુકાના 58, ડીસા તાલુકાના 111, કાંકરી તાલુકાના 88, વાવ તાલુકાના 79, થરાદ તાલુકાના 124, દિયોદર તાલુકાના 64, વડગામ તાલુકાના 110, લાખણી તાલુકાના 54, દાંતા તાલુકાના 186, અમીરગઢ તાલુકાના 69 અને પાલનપુર ગ્રામ્યના 121 ગામો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીશ્રીઓની નોડલ અધિકારી તરીકેની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વી જિલ્લાઓમાં 5 દિવસ વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો અથવા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા સહિત અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા જિલ્લોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. રાજ્યમાં અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ આવે છે, જેના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી જવા પામેલ, સાથે સાથે એકાએક બફારાનું પ્રમાણ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મલાઇકા અરોડાના પિતા અનિલ અરોડાએ 11 સપ્ટેમ્બર 2024 પોતાના બાંદ્રાવાળા ઘરની બાલ્કનીથી કૂદીને આત્મહત્યા કરી હતી. એવામાં ખબર મળતાની સાથે જ મલાઇકાના એક્સ હસબન્ડ અરબાઝ ખાન સૌથી પહેલા તેમને ઘરે પહોંચ્યા હતા. સુરતમાં ડેન્ગ્યુથી તબીબનું મૃત્યુ થવા પામ્યું હતું, ત્યારે મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મહિલા તબીબનું મૃત્યુ થયું હતું. મહિલા તબીબ ઘારા ચાવડા સ્વિમિયર હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, ત્યારે હોસ્પિટલની આસપાસ તપાસ કરતા સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. મહિલા તબીબનું મૃત્યુ થતાં હોસ્પિટલના દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર પોલીસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે. કોર્ટે કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ અને 2 સિક્યુરિટી ડિપોઝિટ પર જામીન આપ્યા છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પણ અષાઢી જેવો માહોલ રહેવાની શક્યતાઓ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 11 સપ્ટેમ્બરથી ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે.